विद्यार्थी मित्रों, हूँ तृषित सर, सारस्वत स्कूल राता वापी। मां आज आप केमिस्ट्री विषय धोरण 12 साइंस लेसन नंबर 1 में एमसीक्यू पार्ट 4 विषय की बात करवानी छे। दोस्तों, आज टॉपिक ने शुरुआत अपने घनतावाड़ा दाखला थी करिए छे। आगे टॉपिक जो एमसीक्यू पार्ट 3 जो हतो ए पर्टिक्युलर छिद्र रचना चतुष्फलकीय अष्टफलकीय छिद्र उपर हतो। आज टॉपिक जो है दोस्तों एक घनता उपर है, स्फटिक में रहेली क्षतिओ है तेना उपर दाखला तेना उपर कॉन्सेप्ट विषय की चर्चा आपणे करवानी छे। तो आज घनतावाड़ो दाखला की चर्चा करिए पहला कि ए एमसीक्यू लेवले केवी रीते पूछाय। तो दोस्तों, पहलो प्रश्न है 100 ग्राम एफसीसी स्फटिक रचना धरावता परमाणु की घनता 10 ग्राम प्रति सेंटीमीटर क्यूब है, धरीनी लंबाई 200 पिकोमीटर है, तो आ स्फटिक में कुल केटला परमाणु रहेला हशे? आ स्फटिक में कुल केटला परमाणु रहेला हशे? एवोगाड्रो आंकनुं मूल्य आप्युं छे दोस्तों 6 × 10⁻²³। पाछळना 0.022 काढी नाख्या छे, केम के अहींया कैलक्युलेटरनो उपयोग करवानो नथी, बराबर। अने आपणी सामे आ चार ऑप्शन आपेला छे 5 × 10⁻², 5 × 10⁻², 6 × 10⁻², अने 2 × 10⁻²। तो જોઈએ કે કયો જવાબ આવશે દોસ્તો। દોસ્તો, ઘનતાવાળું સૂત્ર આપણે જાણીએ છીએ, ઘનતા રો અથવા ઘણા લોકો ડેન્સિટી ડી એ રીતે પણ લખતા હોય છે, બરાબર ઝેડ ઇન્ટુ એમ છેદમાં એ ક્યુબ ઇન્ટુ એન એ। ઝેડ એટલે શું દોસ્તો? તો જો સાદો ઘન કીધો હોય તો ઝેડની કિંમત 1 લેવાની, અંતઃકેન્દ્રિત ઘન એટલે બીસીસી રચના કીધી હોય તો ઝેડની કિંમત 2 લેવાની, અને એફસીસી કીધી હોય તો 4 લેવાની। અહીંયા શું આપ્યું છે? એફસીસી એટલે ઝેડ કેટલા લેવાના? 4। ઘનતા હંમેશા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જ રાખવાની, જે ઓલરેડી આપણને આપેલી છે, બરાબર। એ શું છે? ધરીની લંબાઈ એ સેન્ટીમીટરમાં હોવી જોઈએ, આપણને આપી જશે એમાં દોસ્તો પિકોમીટરમાં, અને એનનું મૂલ્ય આપણે જાણીએ છીએ 6 × 10⁻²। તો આપણી પાસે જે ડેટા અવેલેબલ છે, ઘનતા કેટલી આપી છે દોસ્તો? તો ઘનતા આપણને આપી દીધી છે કેટલી? 10। એફસીસી રચના છે એટલે ઝેડની કિંમત કેટલી લઈશું? 4। એમ એ શું છે દોસ્તો? તો જે તે તત્વ અથવા પરમાણુનો ભાર, બરાબર, એનું દળ કેટલું છે તેના વિશેની એમ જે એને કહેવામાં આવે છે। એ ક્યુબ શું છે? તો ધરીની લંબાઈ। શું? ધરીની લંબાઈ। તો ધરીની લંબાઈ કેટલી આપી છે આપણને? 200 પિકોમીટર, પણ હોવી જોઈએ સેન્ટીમીટરમાં। તો 200 પિકોમીટર ગુણ્યા 10⁻²⁰ કરી નાખીએ તો પિકોમીટરનું કન્વર્ઝન શેમાં થઈ જાય? સેન્ટીમીટરમાં। એનો ઘન કરવાનો, અને બીજું મલ્ટીપ્લાય કોના વડે કરવાનું છે? એને, એટલે એવોગાડ્રો આંક 6 × 10⁻²³। તો એમ શોધી કાઢીએ, તો એમ બરાબર શું થશે? આખું અક્રોસ મલ્ટીપ્લિકેશન 10, 200નો ઘન એટલે આપણે કરી નાખીએ 2નો ઘન શું થાય? તો 2નો ઘન શું થાય દોસ્તો? 2 × 2 × 2 = 8, 2 × 2 = 4, 4 × 2 = 8, આને 10^2 ગણી લો, 10^2 ઘન એટલે 10^6 થઈ જાય, હકે ના, બરાબર, ગુણ્યા 10⁻²⁰ નો −30 કરી નાખો, 30 થઈ ગઈ, ઓકે, ગુણ્યા 6 × 10⁻²³ છેદમાં કેટલા લેવાના? 4। સમજણ પડી દોસ્તો? ઓકે, હવે શું કરવાનું છે દોસ્તો? તો અથવા અહીંયા આપણે જો તમને ખ્યાલ ના આવે ને, તો આ આપણે આ જે કર્યું ને એની જગ્યાએ આપણે ઓપન કરી શકીએ 200 × 200 × 200 કેટલી વાર? 3 વખત, બરાબર। તો 2 × 2 = 4, 4 × 2 = 8 થઈ ગયા અહીંયા 8, અને અહીંયા શું? આ 3 વખત મીંડા આવી ગયા એટલે 10⁻² કેટલા થઈ ગયા? 6। સમજણ પડી ને? બંને રીતે તમને વાત કરી, બરાબર। હવે એનો ભાગાકાર કરો, તો આને ભાગાકાર 2 × 2 = 4, 2 × 3 = 6 અને 2 × 5 = 10। હવે ગુણાકાર કરીએ, 8 × 5 = 40, 40 × 3 = 120, 120 10⁻³⁶ −30 ને −+23 એટલે 10⁻²⁰ થઈ ગયા। 10⁻²⁰ ને ગુણો તો અહીંયા તમારો જવાબ આવે 12 ગ્રામ, એટલે આપણને એનો પરમાણુ ભાર મળી ગયો કેટલો છે? 12 ગ્રામ। તો અહીંયા આપણે સ્ટેપ મૂકી શકીએ કે 12 ગ્રામ જો મારી પાસે દળ હોય
તેમાં એવોગેડ્રો આંક જેટલા અણુ હોય, 6×10^23, તો મને કેટલા ગ્રામ આપ્યો છે? અહીંયા 100 ગ્રામ આપ્યો છે, તો આ જવાબ કેટલો આવે? તો શું થશે, 100×6×10^23 / 12, અહીં ભાગર કરો, 6×2 = 12, તો શું જવાબ આવશે? 1/2 એટલે 0.5×10^2, આ બેનો મલ્ટિપ્લિકેશન કરો તો 25 થઈ જાય, આ 10^2, આ 10^23 એટલે 10^25 થયા, અને આ 0.5 આમ લાવો તો શું જવાબ આવે? 5×10^24. એક સ્ટેપ જમણી બાજુ જઈએ તો એક ઘટાડવાનું, તો આપણો જવાબ શું આવી ગયો? એ ઓપ્શન આવ્યો. સમજણ પડી દોસ્તો? ફરીથી આખો દાખલો સમજાવી દઉં છું. પહેલાં આપણે સૂત્ર લખ્યું, ઘનતા રો બરાબર Z×M/A³×NA બરાબર, એની અંદરથી આપણે એનો પરમાણુ ભાર શોધી કાઢ્યો. એમ એટલે જે તે તત્વ આપ્યું હોય તેનો પરમાણુ ભાર, જે આમાં આપ્યો નહોતો બરાબર. ઘનતા આપી દીધી હતી 10 લઈ લીધી, ધરીની લંબાઈ આપી દીધી 200 picometer, તો 200 લઈ લીધી, એનો ઘન કરી નાખ્યો 10^-10 વડે મલ્ટીપ્લાય કરીને, કારણ કે આપણે એને સેન્ટીમીટર ક્યુબમાં લઈ જવી પડે, માટે NAનું મૂલ્ય આપણને આપી દીધું સારી એવોગેડ્રો આંક, અને ઝેડ બરાબર કેટલા લીધા? 4, કારણ કે FCC રચના હતી માટે. સમજણ પડી ફ્રેન્ડ્સ? ઓકે, પછી સાદુરૂપ આપીને મેં શું ગણી કાઢ્યું? એમ પછી લખ્યું કે 12 ગ્રામમાં આટલા, તો 100 ગ્રામમાં કેટલા? તો આપણને જવાબ આટલો મળી ગયો. હવે 100 ગ્રામની જગ્યાએ સપોઝ 10 ગ્રામ કર્યા હોત, 100 ગ્રામની જગ્યાએ કેટલા કર્યા હોત? 10 ગ્રામ, તો અહીંયા 10^24ની જગ્યાએ 10^23 જવાબ આવત. અહીંયા FCCની જગ્યાએ BCC વાત કરી હોત, FCCની જગ્યાએ કઈ વાત કરી હોત દોસ્તો? BCC એટલે અંતઃ કેન્દ્રિત ઘન, તો ઝેડની કિંમત તમારે 2 લેવાનો વારો આવત, તો અહીંયા 2 લો તો અહીંયા વજન તમારું શું થઈ જાત? 12ની જગ્યાએ 24 થઈ જાત બરાબર, તો અહીંયા તમારે એ પ્રમાણે જવાબ આગળ આવત. સમજણ પડે છે? સાદો ઘન કીધો તો ઝેડની કિંમત તમારે 1 જ લેવાનો વારો આવત બરાબર, તો અહીંયા તમારો 48 જવાબ આવત, તો એ પ્રમાણે તમારે આગળ જવાનો વારો આવત. તો અહીંયા તમારે 48 ગ્રામમાં આટલા, તો 100માં કેટલા, એ પ્રમાણે ગણતરી કરીને આગળ જવાનો વારો આવત. દોસ્તો ખ્યાલ આવ્યો? તો ખાસ આ સૂત્ર યાદ રાખવાનું, ઝેડની કિંમત 1 ક્યારે લેવાની દોસ્તો? સાદો ઘન હોય ત્યારે. 2 ક્યારે લેવાની? BCC અંતઃ કેન્દ્રિત ઘન રચના આપી હોય ત્યારે. અને 4 ક્યારે લેવાની? ફલક કેન્દ્રિત ઘન રચના આપી હોય ત્યારે. તો દાખલો બરાબર ધ્યાનથી ગણજો દોસ્તો. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ ઉદાહરણ જે છે એ 3, 4, 5 આના આધારિત છે, અને આ પ્રમાણે જ ગણવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન છે, એ પણ દોસ્તો ઘનતા ઉપરના દાખલાનો જ છે. પ્રશ્ન છે, એક ધાતુ FCC અને BCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. કોઈ પણ એક ધાતુ, સપોઝ કોપર હોય તો એ પણ 2 રચના બનાવે, એક FCC અને બીજી કેવી? BCC. તેમની ધરીની લંબાઈ અનુક્રમે 3.5 અને 3 એમસ્ટ્રોંગ છે. ધરીની લંબાઈ FCCની કેટલી? 3.5, અને BCCની કેટલી? 3 એમસ્ટ્રોંગ છે. તો FCC અને BCC સ્ફટિક રચનાની ઘનતાનો ગુણોત્તર શોધો. આ 2 સ્ફટિક રચના FCC અને BCC એની ઘનતાનો શું શોધવાનો કીધો છે? ગુણોત્તર. અને આપણી સામે ઓપ્શન છે 1.26, 0.79, 1 અને 1.9. તો દોસ્તો જોઈએ કે જવાબ શું આવશે, કેવી રીતે આવશે. દોસ્તો ઘનતાનું સૂત્ર આપણે જાણીએ છીએ, ઘનતા રો બરાબર Z×M/A³×NA. આ સૂત્ર કોનું છે દોસ્તો? ઘનતાનું, રાઈટ. હવે અહીંયા આપણે પહેલાં લખીએ ઘનતા FCC, રો FCC બરાબર શું? Z FCC. હવે યાદ રાખો દોસ્તો, આ એમની કિંમત શું હશે? તો એક ધાતુ FCC અને BCC રચના બનાવે, મતલબ જે પરમાણુ ભાર FCC માટે હશે તે જ પરમાણુ ભાર BCC માટે હશે. એટલે એમ બંનેના કેવા થશે દોસ્તો? FCC હોય કે BCC, બંને માટે સરખા થશે. હવે A³ એટલે શું કરશું? તો 3.5નો ઘન દોસ્તો, અહીંયા એમસ્ટ્રોંગ હોય, પીકોમીટર હોય કે નેનોમીટર હોય, એને આપણે 10^-30 વડે મલ્ટીપ્લાય કરવાની કંઈ જરૂર નહીં પડે. કેમ કે આ બંનેનો ગુણોત્તર જ્યારે લઈશું તો બંને વસ્તુ શું થવાની છે દોસ્તો? ઉડી જવાની છે. માટે અહીંયા ડાયરેક્ટ વેલ્યુ તમે યુઝ કરી શકો. જો પર્ટિક્યુલર એક દાખલા માટે ગણવું હોય FCC માટે, તો તમારે અહીંયા 10^ અહીંયા એમસ્ટ્રોંગ છે તો એ પ્રમાણે કન્વર્ઝન કરવાના.
बराबर है 3.5 × 3 एनो घन जारी करो तो एमस्ट्रॉन्ग ने सेंटीमीटर में रूपांतरण कर पछी आगळ जवानुं ओके पण अहींया बन्नेनो गुणोत्तर लेवानो छे एने एटले शुं दोस्तों एवोगेड्रो आंक एने एमने एम रहेवा दो बराबर हवे अहींया लखो रो बीसीसी तो बीसीसी माटे शुं थशे तो अहींया लखशुं झेड बीसीसी इंटू एम छेदमां 3.5 ની જગ્યાએ શું આવશે 3નો ઘન ઇન્ટુ અહીંયા એને હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો ગુણોત્તર એટલે શું રો એફસીસી છેદમાં રો બીસીસી શું આવશે તો પહેલાં લખવાનું ઝેડ એફસીસી ઇન્ટુ એમ છેદમાં 3.5નો ઘન ગુણ્યા એને એના છેદમાં તમારે આ લખવાનું તો છેદમાં શું લખશો ઝેડ બીસીસી ઇન્ટુ એમ છેદનો છેદ અંશમાં જતો રહે એટલે શું થશે 3નો ઘન ગુણ્યા એને હવે જો એવોગેડ્રો આ કેન્સલ થઈ ગયા આ એમ એમ કેન્સલ થઈ ગયા ઝેડ એફસીસીની કિંમત કેટલી હોય 4 3નો ઘન કેટલો થાય 27 ઘણા લોકો ઉતાવળમાં 9 કરી નાખે 3.5નો ઘન શું થાય તે દોસ્તો કેલ્ક્યુલેટરમાં ગણીશું આપણે તો કેવી રીતે ગણશું 3.5 × 3.5 × 3.5 તો જવાબ આવી ગયો 42.875 અને ઝેડ બીસીસીની કિંમત કેટલી દોસ્તો 2 બસ હવે એનો ગુણાકાર કરીએ તો શું આવશે 27 × 4 ભાગ્યા 42.875 ભાગ્યા 2 તો જવાબ આવશે 1.259 આનું રાઉન્ડ અપ કરી નાખો તો 1.26 દોસ્તો ઘનતાનો ગુણોત્તર છે એટલે આમાં કોઈ એકમ આવશે નહીં માટે જવાબ આવી ગયો 1.26 એ જવાબ આવ્યો ઓકે દોસ્તો ફરીવાર સમજી લઈએ આપણી પાસે સૂત્ર છે ઘનતાનું રો બરાબર ઝેડ ઇન્ટુ એમ છેદમાં એ ક્યુબ ઇન્ટુ એને બરાબર એફસીસી માટેનું સૂત્ર લગાડ્યું હતું ઝેડ એફસીસી અને એની જે ધરીની લંબાઈ હતી તેનો ઘન કર્યો ઝેડ બીસીસી એની ધરીની લંબાઈનો ઘન આ બંને વસ્તુ સરખી છે પછી ગુણોત્તર લઈને ભાગાર કર્યો એટલે જવાબ મળીએ ઘણી વખતે દોસ્તો આ જ પ્રશ્નમાં હું ઊંધું કરી નાખું ઉપર બીસીસી ને એફસીસીનો ગુણોત્તર કોનો ગુણોત્તર બીસીસી ને એફસીસીનો તો આ શું થશે આ છેદ ઉપર જતો રહેશે અને અંશ નીચે આવી જશે તો ધારો કે બીસીસી એફસીસીનો ગુણોત્તર પૂછ્યો હોય તો શું થાય તો 42.875 × 2 / 4 / 27 તો જવાબ આવશે 0.79 જવાબ શું આવશે 0.79 સમજણ પડી દોસ્તો ઓકે તો અહીંયા દાખલો પૂરો થઈ છે પણ આમાં ચેન્જ કઈ કઈ જગ્યાએ કરે એ પણ ચર્ચા કરી લઈએ અને આગળના દાખલામાં જેમ મેં તમને વાત કરી કે આવા ફેરફાર કરે એવી રીતે આ ફેરફારને પણ તમારે સમજીને દાખલો ગણવાનો રહેશે કે સમજો બીસીસીની જગ્યાએ આપણે અહીંયા એવી વસ્તુ મૂકી દઈએ કે જેનો ઘન કરવાનો સરળ પડે અહીંયા 4 લઈ લઈએ શું લઈ લઈએ 4 અને અહીંયા લઈ લઈએ આપણે 2 અહીંયા કેટલા લઈ લઈએ 4 ને અહીંયા કેટલા લઈ લઈએ 2 એફસીસી બીસીસી કરીને તમારે એકવાર ગણવાનો જો આ રીતે ગણવાનું ગુણોત્તર એફસીસી / બીસીસી પછી લેવાનું બીસીસી / એફસીસી પ્રેક્ટિસ માટેની વાત કરું છું ફ્રેન્ડ્સ બરાબર ઓકે 4 ને 2 લઈશું તો અહીંયા કેલ્સીનો યુઝ કરવો પડશે નહીં તમારો ફટાફટ ભગાર કરી શકાશે માટે નીટ જેડબલઈમાં એવા ક્વેશ્ચન પૂછાઈ શકે બરાબર હવે અહીંયા બીસીસીની જગ્યાએ સપોઝ સાદો ઘન કરી નાખે તો અહીંયા શું થઈ જાય તમારું એફસીસી / સાદો / એફસીસી બરાબર અને અહીંયા સપોઝ એફસીસીની જગ્યાએ બીસીસી કરી નાખે તો શું થઈ જાય બીસીસી / સાદો અને સાદો / બીસીસી સમજણ પડી તો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપમાં બરાબર દોસ્તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું તો દાખલાઓ ઉપર ગ્રીપ આવશે તો જ આપણે એમસીક્યુની અંદર એને સારી રીતે સમજી શકીશું ફ્રેન્ડ્સ ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એફઈ 0.901માં એફઈ + 2 અને એફઈ + 3 આયનનો ગુણોત્તર કેટલો હશે
ऑप्शन आप 70, 20, 3.5 के 2.8। दोस्तों आज प्रश्न जो है ये प्रश्न आपने लीधे क्षतिओ में थी और क्षति अंदर आज टॉपिक आए ये धातु उणप क्षति में शेमाथी आवे छे धातु उणप क्षति। तो दोस्तों जयरे आवो प्रश्न पूछे अपन ने तो पहला पहला सूत्र लखी देवानो Fe 0.901 आवो छे लखी देवानो FeZMO Fe नी संख्या अहीं लखी जा रही 0.9 अने O नी संख्या 1 अहीं लखी छे। और बने ने 100 वडे गुणो तो आ थई जशे 90 अने आ थशे केटला 100। एनो मतलब एफी जे छे एमां बे वस्तु रहेली छे Fe+2 ने Fe+3 एनो सरवाळो 90 छे। ज्यारे ऑक्सिजन में ऑक्सिजन एकलो केटलो छे 100 तो अहीं आपणे लखवानुं Fe+2 अने Fe+3 बराबर केटला 90 सॉरी Fe+2 अने Fe+3 बराबर केटला 90। हवे शू धारो के Fe+2 नी संख्या एक्स धारी लीधी एक्स छे माटे Fe+2 नो वीजभार तो अहीं ऊपर वीजभार के 2 × x केटला थाय दोस्तों 2x। पछी शू आवशे Fe+3 नी संख्या કેટલી આવશે તો આ x ધારી લીધું છે તો x ને આમ લઈ જાવ તો Fe+3 શું થાય 90 - x થાય તો ધેરફોર Fe+3 નો વીજભાર તો Fe+3 નો વીજભાર શું થાય તો 3 × 90 - x આ ગુણાકાર કરો તો 270 - 3x 270 - 3x ख्याल आए थे दोस्तों। पहले शू कर अपने धारी लीधु आ 90 जे छे Fe+2 ने Fe+3 नी कुल संख्या छे 90 एमां धारी लीधु कि Fe+2 नी संख्या सपोज एक्स छे तो Fe+2 नो भार वीजभार शू थाय 2x ते रीते Fe+3 नी संख्या तो 90 - x तो Fe+3 नो वीजभार शू थाय 3 × 90 - x तो 270 - 3x समझन पड़ी। हवे ऑक्सिजन नी संख्या કેટલી છે આપણી પાસે 100 બરાબર અને O-2 નો વીજભાર 2 × 100 એટલે કેટલા લેવાના 200। આમ આ -2 શું બતાવે છે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે માટે આ -2 વીજભાર છે બાકી એનો ચાર્જ કેટલો લેવાનો આપણે 200 બરાબર। આથી આપણે એ લખી શકીશું Fe+2 + Fe+3 નો વીજભાર બરાબર O-2 નો વીજભાર Fe+2 નો વીજભાર કેટલો છે આપણી પાસે દોસ્તો 2x Fe+3 નો વીજભાર કેટલો છે 270 - 3x અને O-2 નો વીજભાર કેટલો છે 200। શું કરો આ સરવાળો કરો તો આ -x રહ્યા 270 આ બાજુ જાય તો 200 - 270 એટલે કેટલા થાય -70 ધેરફોર x બરાબર કેટલા થઈ ગયા 70। હવે x કોના માટે ધાર્યું છે આપણે દોસ્તો Fe+2 ની સંખ્યા તો Fe+2 ની સંખ્યા કેટલી થઈ ગઈ 70 તો Fe+3 ની સંખ્યા શું થાય 90 - x એટલે 90 - 70 કરો તો 90 - 70 કરો તો જવાબ કેટલો આવશે 20। હવે આપણને ગુણોત્તર પૂછે છે કોનો Fe+2 / Fe+3 નો ગુણોત્તર પૂછે છે તો Fe+2 / Fe+3 નો ગુણોત્તર તમે કરો 70 / 20 એટલે જવાબ આવે 3.5। અને જો ઊંધું પૂછે Fe+3 / Fe+2 નો ગુણોત્તર તો 20 / 70 તો જવાબ આવશે 0.28। જવાબ શું આવશે 0.28 સમજણ પડે છે દોસ્તો। તો ફરીથી આખો દાખલો સમજાવી દઉં આપણને આપ્યું તો સંયોજન શું આપ્યું તો Fe 0.901 સ્વાધ્યાયની અંદર પણ નિકલ વાળો દાખલો આપેલો છે દોસ્તો ધ્યાન રાખજો એ ના દાખલો બેઉ સિમિલર પેટર્નથી ગણવાનો છે
बराबर। तो एफ ई 0.901 में एफ ई प्लस टू एफ ई प्लस थ्री नो गुणोत्तर पूछो बराबर। पहले सूत्र आप लखी दीधु पछी बने ने 100 वड़े गुण्या आनी संख्या 0.901 हती 100 वड़े गुण्या एटले 90 ने 100 थई गया। एफ ई प्लस टू ने एफ ई प्लस थ्री ने संख्यानो सरवाळो केटलो आव्यो दोस्तों 90 आव्यो। धारो कि एफ ई प्लस टू की संख्या केटली छे एक्स माटे एफ ई प्लस टू नो वीजभार केटलो थाय 2x। एफ ई प्लस थ्री की संख्या 90 माइनस एक्स एनो वीजभार तो ऊपर 3 हता 3 गुण्या 90 एटले 270 3 गुण्या एक्स एटले माइनस 3x। ई तो ऑक्सिजनों संख्या थी 100 एनो वीजभार थयो 200। एफ ई प्लस टू ने एफ ई प्लस थ्री वीजभार बराबर ओ माइनस टू नो वीजभार बराबर 2x प्लस 270 माइनस 3x बराबर 200 मटे x बराबर 70 तो एफ ई प्लस टू 70 आई गया। तो एफ ई प्लस थ्री के 20 आ बेनो गुणोत्तर पूछो एफ ई प्लस टू ऑब्लिक एफ ई प्लस थ्री एट्ले 70 भाग्या 20 एट 3.5 ऊँधू कर नाखो एफ ई प्लस थ्री ऑब्लिक एफ ई प्लस टू तो तमारो जवाब आवशे 0.28। ओके फ्रेंड्स तो आगळना बे दाखला मैं तमने आप्या था पहेलो ने बीजो एमां पण एक्स्ट्रा प्रेक्टिस माटेनी वात करी तमारे आ ज दाखलामां प्रेक्टिस आ रीते करवानी। एफ ई 0.931 એટલે 90ની જગ્યાએ તમારે 93 લઈને કરવાનું ખ્યાલ આવે છે આવડશે ફ્રેન્ડ્સ ઓકે વિદ્યા